નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને સરસ વેકેશન પૂરું થઈ ગયું બીજું સત્ર શરૂ પણ થઈ ગયું છે તમારો અભ્યાસ પણ શરૂ થઈ ગયો હશે બરાબર ને હજુ પણ તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ નીચે લાલ અક્ષરમાં લખેલ છે સબસ્ક્રાઈબ તો ત્યાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને બીજા સત્રના પણ બધા જ અપલોડ થતા વિડીયો તમને મળતા રહે અને તમે તમારો અભ્યાસ છે એ શરૂ રાખી શકો પ્રથમ સત્રના બધા જ વિડીયો આપણે અપલોડ કરેલા છે જે તમે ગમે ત્યારે આ ચેનલ ઉપરથી જોઈ શકો છો અને તમે તમારો અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો બીજા સત્રની આપણે શરૂઆત કરવાની છે ધોરણ સાતની અંદર પ્રકરણ નંબર દસ સજીવોમાં શ્વસન બરાબર વિજ્ઞાનની અંદર આપણે પહેલું પ્રકરણ છે સજીવોમાં શ્વસન આમ પ્રકરણ નંબર દસ અને બીજા સત્રમાં પ્રથમ પ્રકરણ આપણે કહેવામાં આવે છે તો પ્રશ્ન થાય આપણે વિદ્યાર્થી મિત્રો કે તમે જોતા હશો કે દરેક સજીવ છે એ શ્વસનની પ્રક્રિયા કરે છે તમે ગમે તે સજીવ છે એની કલ્પના કરો તો દરેકે દરેક સજીવ છે એ શ્વસનની પ્રક્રિયા કરતો હોય છે શા માટે આપણે પ્રશ્ન થાય કે સજીવો શા માટે શ્વસનની પ્રક્રિયા કરતા હોય છે એવું તે શું જરૂરી હોય છે કે શ્વસનની પ્રક્રિયા કરવી પડતી હોય છે તો આપણે એનો અભ્યાસ અહીંયા કરવાનો છે તો એક દિવસ બુજો તેના દાદી અને દાદા છે જે એક વર્ષ પછી શહેરમાં આવવાના હતા તેની આતુરતાથી રાહ જોતો હતો તે હકીકતમાં ખૂબ જ ઉતાવળમાં હતો કારણ કે તે બસ સ્ટોપ પરથી તેમને લેવા આવવા લઈ આવવા ઈચ્છતો હતો એના દાદા દાદી આવવાના છે એ બહુ ઉતાવળથી એને એને લેવા જવાનું હતું મોડું થઈ ગયું હતું એટલે ઉતાવળમાં હતો તે ઝડપથી દોડ્યો અને થોડી જ મિનિટમાં બસ સ્ટોપ છે એ ત્યાં પહોંચી ગયો ત્યારે એની દાદીએ પૂછ્યું કે આટલો બધો ઝડપી શ્વાસ તુલ કેમ લઈ રહ્યો છે તો બુજોએ કહ્યું કે તે પૂરા રસ્તે દોડતો આવ્યો છે એ પુરા રસ્તે શું આવે છે એ દોડતો આવ્યો છે પણ એક પ્રશ્ન મનમાં થયો કે તેને આશ્ચર્ય થયું કે શા માટે દોડતી વખતે શ્વાસ ઝડપી થઈ જાય છે આપણે જ્યારે સ્કૂલમાં મોડું થઈ ગયું હોય અને આપણે જ્યારે દોડીએ છીએ ત્યારે આપણો શ્વાસ ચડે છે બરાબર ને આપણે ભાઈબંધ છે કે જે મિત્રો છે એની જોડે આપણે રેસ લગાવીએ છીએ ત્યારે દોડતા હોઈએ ત્યારે આપણને શ્વાસ વધી જાય છે એની ઝડપ વધી જાય છે આવું શા માટે થતું હશે શેના કારણે શ્વાસ ઝડપી થઈ જાય છે તો બુજોના આ પ્રશ્નમાં આપણે શ્વાસ શા માટે લઈએ છીએ એનો જવાબ છે એ સમાયેલો છે તો શ્વાસોશ્વાસ એ શ્વસનનો એક ભાગ છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એમાં શ્વસન છે એક પ્રકારનો ભાગ છે ચાલો આપણે શ્વસન વિશે અભ્યાસ કરવાનો છે તો આપણે શ્વસન શા માટે કરીએ છીએ બરાબર ને તો પ્રકરણ બે માં આપણે જ્યારે પ્રથમ સત્રનું નું પ્રકરણ બેનો અભ્યાસ કર્યો ત્યારે એની અંદર શીખી ગયા કે દરેક સજીવ છે એ નાનામાં નાના સૂક્ષ્મદર્શી કોષનો બનેલો છે એકમનો બનેલો છે જેને આપણે કોષ તરીકે ઓળખવામાં આવે છે સજીવો છે એ સેના બનેલા છે તો કોષોના બનેલા છે બરાબર ને કોષો ભેગા થઈ અને પેશીની રચના કરે છે તો એ એકમ છે એ એક કોષ છે સજીવનો રચના બનાવવા માટે એ ઉપરાંત ક્રિયા એટલે કે ક્રિયાત્મક એકમ ક્રિયાત્મક એકમ પણ કોષ છે કારણ કે સજીવો છે દરેક સજીવો છે એ પોતાના જે દેહ ધાર્મિક ક્રિયાઓ કરે છે એ બધી જ દેહ ધાર્મિક ક્રિયાઓ આ કોષો દ્વારા કરે છે અને એટલા જ માટે સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ કહેવામાં આવે છે કારણ કે કોઈ પણ સજીવ હોય એની જે રચના છે એ કોષ દ્વારા થયેલી છે અને બે પ્રક્રિયાઓ છે કઈ કઈ પ્રક્રિયાઓ છે તો આપણે જોઈએ તો કોષ એ પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનન જેવા ઘણા બધા કાર્યો છે એ આ કોષ દ્વારા થતી હોય છે આપણે શ્વસનની જે પ્રક્રિયા કરીએ છીએ એ પણ એક કોષ દ્વારા આપણે જે ખોરાક ખાઈએ છીએ અને ખોરાકનું જે પાચન થાય છે એ પણ આ કોષોની અંદર થતું જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ સમજવાનું છે કે કોષ એ ખૂબ જ અગત્યનો છે કારણ કે આપણો રચના પણ એના દ્વારા થાય છે આપણું આખું શરીર છે એ આ કોષો દ્વારા બનેલું છે અને દરેક દેહ પ્રક્રિયાઓ છે જે ક્રિયાઓ આપણે જે કરીએ છીએ આપણે જે બધી જે ક્રિયાઓ થાય છે આપણને કાંટો છે પગમાં વાગે છે અને મગજ સુધી એનો સંદેશો પહોંચાડે છે તો એ કોષ દ્વારા થાય છે એટલે દરેકે દરેક ક્રિયાઓ છે એ કોષ દ્વારા થતી જોવા મળે છે અને એટલા જ માટે એને સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ કહેવામાં આવે છે સજીવનો દરેક કોષ છે એ ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે અલગ અલગ કાર્યો કરવા માટે અલગ અલગ પ્રકારના કોષો છે એ ઉત્પન્ન થયેલા હોય છે આપણે શરીરમાં અને એ ચોક્કસ પ્રકારના કોષો છે એ ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માટે જ પ્રેરાયેલા હોય છે ચોક્કસ પ્રકારનું જ કાર્ય કરતા હોય છે જેમ કે પોષણ પરિવહન ઉત્સર્જન અને પ્રજનનની આ બધા કાર્યો કરવા માટે કોષને શક્તિની જરૂર પડે આપણે પોષણની પ્રક્રિયા કરવી હોય કે પરિવહન કરવું હોય કે ઉત્સર્જન કરવું હોય કે પ્રજનનની પ્રક્રિયા કરવી હોય તો આ બધી જે ક્રિયાઓ છે દોડવાની પણ ક્રિયા છે તો દોડવાની ક્રિયા કરવી હોય તો આ બધી ક્રિયાઓ કરવા માટે આપણે શેની જરૂર પડે તો ભાઈ ખોરાકની જરૂર પડે શક્તિની જરૂર પડે છે શેની જરૂર પડે શક્તિની જરૂર પડે છે આપણે સૂતા હોઈએ આપણને એમ થાય સૂતા હોઈએ છીએ તો આપણે ક્યાં શક્તિની જરૂર પડે થાય ને પ્રશ્ન એવો આપણને આપણે આપણું શરીર છે એને ચોવીસે ચોવીસ કલાક શક્તિની જરૂર પડે છે સૂતા હોઈએ ત્યારે પણ કારણ કે આપણે જ્યારે સૂતા હોઈએ ત્યારે આપણે શ્વસનની પ્રક્રિયા શરૂ હોય પાચનની પ્રક્રિયા શરૂ હોય રુધિરનું પરિવહન છે એની પ્રક્રિયા શરૂ હોય તો આ બધી જ પ્રક્રિયાઓમાં શક્તિની જરૂર પડતી હોય છે જો શક્તિની જરૂર પડતી ન હોય વિદ્યાર્થી મિત્રો તો શું થાય કે ભાઈ રાત્રે તમે ખાધ્યું છે તો સવારે ભૂખ કેમ લાગે છે આપણને જો ખોરાક ખાધો છે જો એ વપરાય તો ન હોય શક્તિ તરીકે વપરાતો નથી તો એ આપણને ભૂખ શા માટે લાગે છે ભૂખ એટલા માટે લાગે છે કે આપણે રાત્રે સૂતા હોઈએ ત્યારે પણ આપણું શરીર છે એ જ કાર્ય કરતું હોય છે એટલા માટે તો આપણે ખાતી વખતે સૂતી વખતે વાંચતી વખતે પણ આપણને શક્તિની જરૂર પડતી હોય છે પરંતુ આ શક્તિ ક્યાંથી આવે છે તમે જ્યારે વાંચો છો ત્યારે પણ એની શક્તિની જરૂર પડે છે તમે લખવા બેસો છો ત્યારે પણ શક્તિની જરૂર પડે છે ટીવી જોવા બેસો છો કે મોબાઈલમાં ગેમ રમવા બેસો છો ત્યારે પણ શક્તિની જરૂર પડતી હોય છે તો પ્રશ્ન થાય કે આ શક્તિ છે એ ક્યાંથી મળે છે આપણને તો વિદ્યાર્થી મિત્રો તમારા માતા પિતા શા માટે તમને ખોરાક છે એ નિયમિતપણે લેવાનું કહે છે આપણે ઘણી વખત તમારા શિક્ષકો છે કે તમારા માતા પિતા છે એ તમને કહેતા હોય છે કે ટાઈમ થાય એટલે ભોજન કરી લેવું શા માટે આવું કહેતા હશે ભૂખ્યા રહેવું નહીં તો એનું કંઈક તાત્પર્ય હશે તો જ આપણને કહેતા હશે તો ખોરાકમાં સંગ્રહિત ઉર્જા હોય છે જે શ્વસન દરમિયાન છૂટી પડે છે તેથી બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે આપણને જે ખોરાક છે આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે બરાબર ને આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે પણ એ શક્તિ કેવી રીતે છૂટી પડે છે તો વિદ્યાર્થી મિત્રો આ શક્તિ છૂટી પડવા માટે આપણે શ્વસનની પ્રક્રિયા કરવી જરૂરી છે શ્વસનની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન છે આપણા શરીરના કોષોમાં પ્રવેશે છે અને કોષોની અંદર આ જે ખોરાક આપણે ખાઈએ છીએ એના ખોરાકમાંથી ઓક્સિજન વડે શક્તિ છે છૂટી પડતી હોય છે એટલે કે ખોરાકમાંથી શક્તિ મેળવવા માટે શ્વસન કરવું જરૂરી છે તો પ્રશ્ન થયો આપણને કે ભાઈ શ્વસન શા માટે જરૂરી છે તો એનો જવાબ છે કે આપણે જે કંઈ કાર્યો કરીએ છે એ કાર્યો કરવા માટે શક્તિની જરૂર પડે છે અને એ શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે અને ખોરાકમાંથી એ શ્વસનની પ્રક્રિયા દરમિયાન આપણે શ્વસનની પ્રક્રિયા કરીએ તો જ ખોરાકમાંથી આપણને શક્તિ મળતી હોય છે એટલા માટે આપણે શ્વસન કરવું ખૂબ જરૂરી હોય છે શ્વાસોશ્વાસ દરમિયાન આપણે હવા લઈએ છીએ શ્વાસોશ્વાસ એટલે આપણે શ્વાસ લઈએ છીએ અને બહાર કાઢીએ છીએ શ્વાસ અંદર લેવામાં આવે ને બરાબર ને એને શ્વસન ઉચ્છવાસ બહાર કાઢીએ શ્વાસ ઉચ્છવાસ અંદર લઈએ અને બહાર કાઢીએ બરાબર શ્વાસો શ્વાસ એટલે શ્વાસ વધતા ઉચ્છવાસ જેને શ્વસન પણ કહેવામાં આવે છે તમે જાણો છો કે હવામાં ઓક્સિજન હોય છે આપણને ખબર જ છે કે હવામાં શું રહેલો છે ઓક્સિજન રહેલો છે આપણે ઉછ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢવામાં આવે છે એ પણ ખબર છે આપણને કે જ્યારે આપણે શ્વસનની પ્રક્રિયા કરીએ ત્યારે બે પ્રક્રિયા ભેગી થાય છે શ્વાસ અને ઉછ્વાસ ઉચ્છ્વાસની પ્રક્રિયા દરમિયાન આપણે શરીરમાં એકઠો થયેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે બહાર કાઢીએ છીએ અને વાતાવરણમાં રહેલો જે ઓક્સિજન છે એ શ્વાસ દરમિયાન આપણે અંદર લેતા હોઈએ છીએ એટલે કે ઉછવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ આપણે જે હવા અંદર લઈએ છીએ તે આપણા શરીરના વિવિધ ભાગોમાં અલબત્ત દરેક કોષોમાં પહોંચે છે તો આપણે જે શ્વાસ લઈએ છીએ એ શ્વાસ છે એ આપણા શરીરની અંદર રહેલા દરેક કોષો સુધી પહોંચે છે કારણ કે શ્વાસ છે એ ક્યાં જશે ફેફસામાં જશે અને ફેફસામાંથી એ જે ઓક્સિજન છે એ રુધિરની અંદર પ્રવેશે છે અને રુધિર છે આપણા દરેક કોષ સુધી પહોંચે છે એટલે કે ઓક્સિજન છે એ પણ દરેક કોષો સુધી પહોંચે છે બરાબર આપણા શરીરના વિવિધ ભાગોમાં એટલે કે દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચે છે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે તો અહીંયા શું થાય છે કે આ ઓક્સિજન છે એ કોષોમાં ખોરાકને શું કરે છે તોડવામાં મદદ કરે છે કોષની અંદર આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થઈ અને એ કોષોની અંદર ભળે છે અને કોષોની અંદર આ ઓક્સિજન છે એ એને તોડવામાં મદદ કરે છે જ્યાંથી આપણને શક્તિ છૂટી પડતી હોય છે તો કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે અને કોષીય શ્વસન શા માટે કારણ કે આ જે પ્રક્રિયા થાય છે એ કોષની અંદર થતી જોવા મળે છે એટલે કે આ કોષોમાં હવામાં રહેલો ઓક્સિજન ખોરાકને તોડવામાં મદદ કરે છે કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર આપણે પૂછાતું હોય છે કે કોષીય શ્વસન એટલે શું બરાબર એટલે કે કોષની અંદર જે પ્રક્રિયા થાય છે એટલે કે કોષમાં ખોરાકના કણને તોડી ઊર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે પ્રશ્ન છે જુદી જુદી રીતે આપણે પરીક્ષા પદ્ધતિ છે આખી બદલાઈ ગઈ છે જુદી જુદી રીતે પ્રશ્ન પૂછાતો હોય છે તમારે ખાલી જગ્યામાં પણ પૂછાય કે ભાઈ કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો કોષની અંદર પ્રક્રિયા થાય છે માટે એને કોશિયસ શ્વસન કહેવામાં આવે છે તો આ વાત થઈ આપણે કોશિયસ શ્વસન સજીવોના કોષોમાં કોશિયસ શ્વસન થાય સજીવો છે તો એ સજીવોના કોષોની અંદર જે શ્વસનની પ્રક્રિયા થાય છે એને કોશિયસ શ્વસન કહેવામાં આવે છે કોષોમાં ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે હવે કોષની અંદર જે ખોરાક છે ગ્લુકોઝ ખોરાક એટલે ગ્લુકોઝ એ જે ગ્લુકોઝ છે એ ઓક્સિજનની હાજરીમાં તૂટે છે અને ઓક્સિજનની હાજરીમાં તૂટી અને આપણને શું પ્રાપ્ત થાય છે કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે આ ઓક્સિજનની હાજરીની વાત છે બરાબર એટલે કે કોષમાં ગ્લુકોઝનું એટલે કે ખોરાકનું ઓક્સિજનના ઉપયોગથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરણ થાય છે જ્યારે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે ઓક્સિજનની મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને જારક શ્વસન કહેવામાં આવે છે પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જારક શ્વસન કોને કહેવામાં આવે છે અને અજારક શ્વસન કોને કહેવામાં આવે છે અને ત્રીજું છે સ્નાયુમાં થતું શ્વસન આ ત્રણ પ્રકારના શ્વસનો છે એ લખેલા છે મેં એમાં પહેલી આપણે વાત કરીએ ઝારક શ્વસન તો ઝારક શ્વસન એ હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ થાય ખરા ખોટામાં પૂછાઈ શકે છે પ્રશ્ન કે ભાઈ ઝારક શ્વસન એ ઓક્સિજનની હાજરીમાં થાય છે વિધાન સાચું છે કે ખોટું તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે ઝારક શ્વસન એ હંમેશા ઓક્સિજનની હાજરીમાં જ એનું વિઘટન ગ્લુકોઝનું વિઘટન થાય એટલે કે ઓક્સિજનની હાજરી મદદથી ગ્લુકોઝનું વિઘટન થાય છે તેને ઝારક શ્વસન કહે છે એને રાસાયણિક પ્રક્રિયા છે એ શબ્દોમાં લખવાનું પણ તમારે પૂછાતું હોય છે કે ભાઈ ઝારક શ્વસનનું રાસાયણિક જે સૂત્ર છે એ શબ્દોમાં લખો ત્યારે આપણે આ લખવું પડે કે ભાઈ ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગથી અહીંયા ખાસ લખવું પડે ઓક્સિજનના ઉપયોગથી જ્યારે ઓક્સિજનનો ઉપયોગ થાય ત્યારે આ ગ્લુકોઝનું વિઘટન થઈ એટલે કે ગ્લુકોઝ છે એ તૂટી અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી ટુ કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે અને પાણી અને શક્તિ છૂટી પડે હવે પાણી અને શક્તિ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણે ઉછ્વાસ દરમિયાન બહાર કાઢીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે યાદ રાખવાનું છે કે બીજો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જારક શ્વસન દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે તો ઝારક શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે પ્રશ્ન એવું પણ પૂછાઈ શકે કે ઝારક શ્વસનની પ્રક્રિયા ઓક્સિજનના ઉપયોગથી થાય તો તેને શું કહેવામાં આવે છે બરાબર ને ગ્લુકોઝના અણુ તોડવાની પ્રક્રિયા છે એ ઓક્સિજનના ઉપયોગથી થાય તો એને શું કહેવામાં આવે છે તો ઝારક શ્વસન કહેવામાં આવે છે તો આ રાસાયણિક સમીકરણ છે તમારે બુકમાં લખી દેવાનું છે તો આ વાત થઈ ઝારક શ્વસનની અંદર તો કેટલાક એવા પણ પ્રાણીઓ છે ઈષ્ટ જેવા જે એક કોશી છે બરાબર કે જેની અંદર ખોરાકનું જે છે એ ગ્લુકોઝનું વિઘટન કરવા માટે ઓક્સિજનની જરૂર પડતી નથી ઓક્સિજનની મદદ વગર પણ એ લોકો આ જે ગ્લુકોઝ તોડવાની પ્રક્રિયા છે એ કરતા હોય છે તો કેટલાક ઈષ્ટ જેવા સજીવો હવાની ગેરહાજરીમાં પણ જીવી શકે છે એને હવાની હાજરી ન હોય તો પણ જીવી શકે છે તેઓને અજારક જીવી કહેવામાં આવે છે તો અજારક જીવી તરીકે આપણે ઈષ્ટ કે જે વનસ્પતિ જે પ્રાણીઓ છે જે સજીવો છે એ ઓક્સિજનનો ઉપયોગ નથી કરતા બરાબર તો અજારક શ્વસન દ્વારા શક્તિ પ્રાપ્ત કરે છે આ સજીવો છે અજારક શ્વસન કરે છે અને અજારક શ્વસન દ્વારા શું કરે છે એ શક્તિ ઉત્પન્ન કરતા હોય છે અને અજારક શ્વસન એટલે શું તો અજારક શ્વસન એટલે કે ઓક્સિજનના ઉપયોગ વિના ગલુકોઝનું વિઘટન થાય છે તેને અજારક શ્વસન કહેવામાં આવે છે તો અજારક શ્વસનની અંદર આપણે ઓક્સિજનનો ઉપયોગ કરવાનો થતો નથી એટલે કે ઓક્સિજનના ઉપયોગ વિના જે ગ્લુકોઝના અણુને તોડવાની જે પ્રક્રિયા છે એને અજારક શ્વસન કહેવામાં આવે છે અને ઈષ્ટ જેવા જે સજીવો છે એ અજારક શ્વસનની પ્રક્રિયા કરે છે એટલા માટે એમને હવાની જરૂર પડતી જ નથી કારણ કે એમને ઓક્સિજનની જરૂર નથી છતાં પણ ઓક્સિજન ન હોય એટલે હવા ન હોય તો પણ એ જીવી શકે છે કારણ કે એમને એના વિના પણ એ લોકો શક્તિ તો પ્રાપ્ત કરી શકે છે તો એની રાસાયણિક પ્રક્રિયા પણ તમારે પૂછાતી હોય છે કે ભાઈ અજારક શ્વસનની રાસાયણિક પ્રક્રિયા છે શબ્દોમાં વર્ણવો તો ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના આપણને શું મળે છે આલ્કોહોલ આપણે યાદ રાખજો એની અંદરથી આપણે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પ્રાપ્ત થતો હતો કાર્બન ડાયોક્સાઇડ તો પ્રાપ્ત થાય જ છે અહીંયા પાણી પ્રાપ્ત થતું હતું તો અહીંયા આલ્કોહોલ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વધતા શક્તિ પ્રાપ્ત થાય છે શક્તિ તો એ પોતે પોતાની રાસાયણિક પોતાની જે દેહધાર્મિક ક્રિયાઓ છે એ કરવા માટે વપરાય છે આલ્કોહોલ ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે તો આ વાત થઈ આપણે અજારક શ્વસનની બરાબર તો આપણે જોઈએ કે ગ્લુકોઝ ઓક્સિજનના ઉપયોગ વિના આલ્કોહોલ વધતા કાર્બન ડાયોક્સાઇડ વધતા શક્તિ જ્યારે થોડા સમય માટે ઓક્સિજનની ત્રુટી હોય ત્યારે આપણા સ્નાયુઓ પણ અજારક શ્વસન કરે છે આપણે તાત્કાલિક ઓક્સિજનની જરૂર પડે થોડાક સમય માટે તો આપણા જે સ્નાયુઓ છે એ સ્નાયુઓમાં અજારક શ્વસનની પ્રક્રિયા થાય આપણે ઓક્સિજન લઈએ છીએ પણ એ ઓક્સિજન આપણા શરીરમાં પૂરતા પ્રમાણમાં સુધી પહોંચી ન શકે એ કઈ કઈ ઘટનાઓમાં એ બને છે આપણે જોઈએ હમણાં આકરી ભારે કસરત દરમિયાન જો આપણે એકદમ ભારે કસરત કરતા હોઈએ ત્યારે કસરત કરવાથી આપણો ઓક્સિજન વધારે વપરાય જ્યારે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ન મળે અને છતાં આપણે કસરત કરીએ એટલે કામ તો કર્યું જ કહેવાય તો શું થશે તો એ સ્નાયુઓ છે એ અજારક શ્વસન પ્રક્રિયા કરે છે ઓક્સિજનના ઉપયોગ વગર પછી દોડવું જ્યારે દોડવાની પ્રક્રિયા આપણે કરતા હોઈએ છીએ ત્યારે પણ સ્નાયુઓમાં અજારક શ્વસનની પ્રક્રિયા થાય છે સાયકલિંગ કરવું કલાકો સુધી ચાલવું અથવા તો ભારે વજન ઉંચકવું આ બધી જ ક્રિયામાં વધુ શક્તિની જરૂર પડે છે પરંતુ આ શક્તિ ઉત્પન્ન કરવા માટે ઓક્સિજનનો પુરવઠો મર્યાદિત હોય છે આ સમયે શક્તિની જરૂરિયાતને પૂરી કરવા માટે સ્નાયુ કોષોમાં અજારક શ્વસન થાય છે તો આ બધા ભારે કામો છે અને એ ભારે કામો કરવા માટે વધારે ઓક્સિજનની જરૂર પડે જે પૂરતા પ્રમાણમાં મળી શકતો નથી અને એ પૂરતા પ્રમાણમાં મળી શકતો નથી માટે એ શક્તિની પૂર્તિ કરવા માટે સ્નાયુઓમાં અજારક શ્વસનની પ્રક્રિયા થતી હોય છે તો અહીંયા અજારક શ્વસન એ સ્નાયુકોષમાં થતું અજારક શ્વસનની રાસાયણિક પ્રક્રિયા નીચે આપેલી છે તો રાસાયણિક પ્રક્રિયા જે તમે જોઈ શકો છો કે ગ્લુકોઝ સ્નાયુમાં થાય ઓટોની ગેરહાજરી એટલે કે ઓક્સિજનના ઉપયોગ વિના લેક્ટિક એસિડ અને શક્તિ ઉત્પન્ન થાય એમાંય શક્તિ ઉત્પન્ન થાય છે પણ અહીંયા એક એસિડ લેક્ટિક એસિડ ઉત્પન્ન થતો હોય છે જેના કારણે આપણા જે સ્નાયુઓ છે ને એ ખેંચાઈ જાય છે જે આપણને ઘણી વખતે તમે વધારે દોડ્યા હો તો કેવો થાક લાગે છે તો આ એનું કારણ છે કારણ કે એ વખતે એને જે ઓક્સિજનની જરૂર પડી તો અજારક શક્તિની જરૂર પડી તો અજારક શ્વસન દરમિયાન એને સ્નાયુઓમાં અજારક શ્વસન થયું જેના કારણે લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો એના કારણે સ્નાયુઓ છે એ ખેંચાય છે એટલે દુખાવો છે એ એના કારણે થતો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્નાયુમાં અજારક શ્વસનની ક્રિયા ક્યારે થાય તો આપણે લખવું પડે કે ભાઈ અતિભારે કામ કરવાથી દોડવાની પ્રક્રિયા કરવાથી કે પછી કસરત કરવાથી કે લાંબા સમય સુધી ચાલવાથી બરાબર આ બધી ક્રિયાઓ દરમિયાન અજારક શ્વસન છે એ કોષોમાં એટલે કે સ્નાયુ કોષોમાં થતું જોવા મળે છે તમે ક્યારેય વિચાર્યું છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ કેમ ખેંચાઈ જાય છે આપણે ભારે કસરત કરી હોય કે વધારે દોડ્યા હોઈએ કે વધારે પડતું જો ભારે કામ કર્યું હોય તો આપણા સ્નાયુઓ છે ને ખેંચાઈ જાય છે આવું શા માટે થતું હોય છે તો એનું કારણ છે તો એ કારણ આપણને આપેલું છે જે તમારે પરીક્ષાની અંદર પણ પૂછાતું હોય છે કે ભારે કસરત દરમિયાન સ્નાયુઓ કેમ ખેંચાઈ જાય છે તો કારણ એ હું બોલું છું તમે ધ્યાનથી લખી નાખજો અને પાકું કરી નાખજો અથવા તો ચોપડી અંદર તમે ટીક કરી શકો છો કે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે સ્નાયુઓ ખેંચાણ પામે છે તો ભારે કસરત દરમિયાન ઓક્સિજનની વધારે જરૂર પડે છે ત્યારે સ્નાયુ કોષોમાં અજારક શ્વસનની પ્રક્રિયા થતી હોય છે અને એટલે કે સ્નાયુઓ છે ખેંચાણ પામે છે ગ્લુકોઝનું અપૂર્ણ દહન થવાથી લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે ગ્લુકોઝ છે એનું અપૂર્ણ દહન થાય છે જેના કારણે લેક્ટિક એસિડ છે એ ઉત્પન્ન થતું હોય છે લેક્ટિક એસિડ એકઠું થવાને કારણે સ્નાયુઓ છે એ ખેંચાઈ જાય છે એટલે વધારે પ્રમાણમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો એટલે સ્નાયુઓ છે એ શું થાય છે ખેંચાઈ જાય છે તો આ કારણથી આપણે સ્નાયુઓ ખેંચાતા હોય છે પછી પ્રશ્ન થાય કે ભાઈ સ્નાયુ ખેંચાઈ ગયા તો એને પાછા મૂળ સ્થિતિમાં લાવવા માટે આપણે શું કરવું પડે તો પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્નાયુ ખેંચાઈ ગયા હોય તો આપણે કઈ પ્રક્રિયા કરવાથી પાછા મૂળ સ્થિતિમાં લાવી શકાય તો ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા તો માલિશ કરીએ ત્યારે ગરમ પાણી આપણે એની ઉપર નાખવામાં આવે અથવા તો એને માલિશ કરવામાં આવે બરાબર ત્યારે આપણને ખેંચાણથી છુટકારો મળે છે આપણે અનુભવ્યું હશે કે આપણે જ્યારે ખૂબ જ થાકી ગયા હોઈએ અને થાક લાગ્યો હોય અને જો તમે ગરમ પાણીથી નાહી લો તો આપણે કેટલો સરસ શાંતિપૂર્ણ લાગે છે કારણ કે ગરમ પાણીથી સ્નાયુઓ છે એ પોતે પાછા મૂળ સ્થિતિમાં આવી જતા હોય છે શું તમે અનુમાન બાંધી શકો છો કે આવું શા માટે તો ગરમ પાણીનું સ્નાન અને માલિશ એ રુધિરના વહનને ઝડપી કરે છે શું કરે છે પાણીનું સ્નાન કરીએ ગરમ પાણી એના કારણે સ્નાયુની અંદર રુધિર છે એનું વહન ઝડપી થાય છે એટલે ઓક્સિજન છે એને પૂરતા પ્રમાણમાં મળી રહે છે પરિણામે સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત કરે છે તો જે લેક્ટિક એસિડ ઉત્પન્ન થયો એને આપણે શું કરવું પડે ઘટાડવો પડે તો એના માટે ગરમ પાણી જો રેડવામાં આવે બરાબર તો શું થશે કે ત્યાં ઓક્સિજન રુધિર છે એનું વહન વધે છે જેના કારણે ઓક્સિજન છે પૂરતા જ પ્રમાણમાં મળે છે અને એ લૅક્ટિક એસિડનું કાર્બન અને પાણીમાં રૂપાંતરિત થાય છે જેથી આપણને રાહત મળે છે તો આવા પ્રશ્નો છે એની અંદરથી પૂછાઈ શકતા હોય છે વિદ્યાર્થી મિત્રો તો ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે આમાંથી કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે તમે આજ સમજી લેશો તો મને એમ લાગે છે કે ત્યાં સુધી તમને બધી ખબર પડી જશે કે આમાંથી મુખ્ય પ્રશ્નો કયા પૂછાય છે તો કોષીય શ્વસન કોને કહેવાય જારક શ્વસન કોને કહેવાય એનું રાસાયણિક સૂત્ર અજારક શ્વસન કોને કહેવાય એનું રાસાયણિક સૂત્ર અને સ્નાયુ કોષમાં અજારક શ્વસન ક્યારેય થતું જોવા મળે અને એનું રાસાયણિક સૂત્ર છે એ અને છેલ્લે આપણે જોયું કે જ્યારે આપણે સ્નાયુ ખેંચાઈ જાય છે તો એ શા માટે એવું થાય છે એનું કારણ આપણે જોયું અને સ્નાયુ ખેંચાઈ જાય તો આપણે એને નિવારવા માટે આપણે કયા ઉપાય કરવા જોઈએ અને શા માટે કરીએ છીએ એ પણ આપણે છેલ્લે જોયું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે રાખીએ છીએ થેન્ક યુ